સારું, હવે હું થોડીક વાત કરી લઉં, બધાને બધાને સંભળાય છે ને? ખાસ કરીને તમને બધાને ખબર હશે કે ભારત સરકારે 20 એપ્રિલથી ઇન્ડસ્ટ્રીઝ અને કન્સ્ટ્રક્શન એક્ટિવિટી એગ્રીકલ્ચરની તો આપણે ચાલુ કરી દીધું છે. માર્કેટિંગ યાર્ડ, ખેતરથી માલ લઈ આવે, વેચવાનું, એની પ્રોસેસ, એ બધું વસ્તુ ચાલુ થઈ ગઈ છે. પરંતુ ઇન્ડસ્ટ્રીઝ અને કન્સ્ટ્રક્શન એક્ટિવિટી એ આપણે 20 તારીખથી ચાલુ કરવાના છે. એના માટે જેમ કોકે કીધું કે ડાયમંડ ચાલુ કરવું જોઈએ, ફેક્ટરી ચાલુ, ટેક્સટાઇલ ચાલુ કરી દેવું જોઈએ. આપણે રેડ ઝોન જે છે, તમારો રેડ ઝોન એટલે હું એમ માનું છું કે રાંદેરનો અમુક વિસ્તાર અને આ અત્યારે કર્ફ્યુ છે એ વિસ્તાર રેડ ઝોન કહેવાય. એની બહાર 3 કિલોમીટર દૂર જે વસ્તુ બધાને છૂટ મળશે, એમાં પદ્ધતિ એવી કરી છે કે કલેક્ટરના અધ્યક્ષપણા નીચે 5 અધિકારીઓની કમિટી બની છે, જેમાં લેબર, જેમાં ઇન્ડસ્ટ્રીઝ, જેમાં એક ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, એ બધા થઈને 5 લોકો કલેક્ટરના અધ્યક્ષમાં કમિટી છે. એને ઉદ્યોગના લોકો અરજી આપશે, એની મંજૂરી આપશે અને એમને જે નિયમો પાળવાના છે એ સમજાવવામાં આવશે અને એ મંજૂરી બાદ એ ફેક્ટરીઓ ચાલુ થશે. એટલે તમારે તમારે વિસ્તારમાં આવતા જેટલી ફેક્ટરીઓ છે એ ફેક્ટરીઓના માલિકો કલેક્ટરને અપ્લાય કરે, કલેક્ટરની કમિટી એમને મંજૂરી આપશે અને ઉદ્યોગો અને કન્સ્ટ્રક્શન જે અધૂરા જે કામ ચાલુ છે કન્સ્ટ્રક્શનના, એ કામો બધા ચાલુ થાય ને મજૂરો કામે લાગે એ પ્રકારની વ્યવસ્થા આપણે કરી છે. નંબર 2, કોર્પોરેશન અને સરકારના પણ જે કામો અધૂરા છે, રસ્તાના હશે, ગટરના હશે, કે પુલિયા બનાવવાના હશે, કે કોઈ પણ હશે પ્રોજેક્ટ્સ, એ કામ પણ ચાલુ થશે અને એના મજૂરો પણ એમાં કામે જઈ શકશે. તો તમારા સુરતનું સેજ બધા કોઓર્ડિનેશન કરી અને કલેક્ટર સાથે ચર્ચા કરી અને ધીરે ધીરે સ્લોલી સ્લોલી બધું નોર્મલ થતું જાય એની ચિંતા કરો. બીજું, સરકારની સ્ટ્રેટેજી એવી રહી છે કે ગુજરાતમાં કોરોનાને આપણે દાબી દેવો પડે, એટલે જેટલા હોટસ્પોટ્સ છે ત્યાં કડકમાં કડક સર્વેલન્સ, સિમ્પ્ટો જેટલાને સિમ્પ્ટમ્સ દેખાય છે એ બધાના ટેસ્ટિંગ, પછી જેટલા પોઝિટિવ આવે એની ટ્રીટમેન્ટ, અને પોઝિટિવની આસપાસનું જે સર્કલ છે એને ક્વોરન્ટાઇન, અને એમની પણ ટેસ્ટિંગ પ્રોપરલી થઈ જાય અને ધીરે ધીરે આપણે બધા નેગેટિવ બને અને આપણે કોરોનામાંથી બહાર નીકળીએ. અને એના માટે 3 તારીખ સુધીનું લોકડાઉન એ સફળતાપૂર્વક ચાલવું જોઈએ. એના માટે સોશિયલ ડિસ્ટન્સ એ જળવાવો જોઈએ, હાથ સેનિટાઈઝ, સાબુ, આ બધો ઉપયોગ પણ પ્રોપરલી થવો જોઈએ અને ધીરજ સાથે સમજાવવા જોઈએ. પરપ્રાંતના લોકો જે છે એ કોઈને જવા નહીં મળે. ગુજરાતના લોકો પણ બહાર જે ફસાણા છે એને કોઈ આવવા દેતું નથી. બધા રાજ્યોની સરહદો સીલ છે અને કેન્દ્રના ગ્રહ ખાતું જેને પરમિશન આપશે એ જ જઈ શકશે. એટલે આપણા બધા મિત્રોને સમજાવવા પડે કે ભાઈ 3 તારીખ સુધી ધીરજ રાખો, ટ્રેન બંધ છે, બસ બંધ છે, જવાનો કોઈ માર્ગ નથી અને એમની રહેવાની, ખાવાની, પીવાની બધી વ્યવસ્થાઓ એ પ્રોપરલી થાય અને એ બધામાં પણ સોશિયલ ડિસ્ટન્સ જળવાય, આ કરાવવું જ પડશે. આપણી પાસે બીજો વિકલ્પ જ નથી એમાં. એટલે તમારા બધા વિસ્તારમાં જેટલા પરપ્રાંતના લોકો છે એને સમજાવી ફોસલાવીને એમની પાસેથી ધીરજથી
ત્રણ તારીખ સુધી એ બધાને સાચવવા પડશે અને આપણે બધી ચિંતા કરવી પડશે, કારણ કે આ સિવાય આપણી પાસે બીજો વિકલ્પ નથી. તમે જે કીધું છે મુજબ અન્નભ્રમ, એમાં સુરતને વધારે કીટ આપવાનો પણ સરકારે નિર્ણય કરી લીધો છે. ઘણા લોકો કાર્ડ વગરના છે, રહી ગયા છે, અમારા ધ્યાનમાં છે. અને સાથે સાથે એપીએલ વનનું જે ડિસ્ટ્રીબ્યુશન 18 તારીખ સુધી ચાલુ છે, એમાં પણ જ્યાં કંઈ ખામી રહે છે એને દુરસ્ત કરી અને આપણે કરીશું. આટલી વાત મારે.